નમસ્કાર, પાક સુધી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરામાં ફરીથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને જે રીતે વરસાદ પહેલા આજે બપોરે સવારે ઝાપટો પડ્યો અને હવે અત્યારે રાતના 9 વાગ્યા છે અને અત્યારે સહેજગંજ વિસ્તારમાં અમે લોકો છે અને ત્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે મેઘરાજાની ફરીથી પ્રધામણી થઈ છે. જે રીતે આપ જોઈ રહ્યા છો સયાજીગંજ વિસ્તારનો આ નજારો છે. સયાજીગંજ જે રીતે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવ્યું હતું, જે રીતે આપ જોઈ રહ્યા છો મન મૂકીને વરસાદ જે વરસી રહ્યો છે. વડોદરામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ધોધમાર વરસાદ શરૂ થતા લોકો થયા ચિંતિત. વિશ્વામિત્રી નદીની સપાટીમાં હવે જો આ વરસાદ કન્ટિન્યુ રહેશે તો વધારે થશે, કેમ કે અત્યારે તો આ વિશ્વામિત્રી નદીનું જે લેવલ છે એ ધીરે ધીરે ઓછો થઈ ગયો હતો, કેમ કે ઉપરવાસમાંથી જે વરસાદ છે એ રોકાઈ ગયો હતો. પણ ફરીથી વડોદરા શહેરના જે લોકો છે એને ચિંતામાં નાખી શકે છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ શરૂ થયો છે. વડોદરા શહેરના જિલ્લા કચેરી દ્વારા પણ ચિંતા થઈ રહી છે, કેમ કે જે રીતે એક જ વરસાદમાં વડોદરાનું જે હાલ થયું છે આપણે બધાએ જોયું હશે. વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા દર્શકો અત્યારે લાઈવમાં જોડાયા છે. દર્શક મિત્રો, અત્યારે અમારી સાથે શાહ સંદીપ છે, VIP રોડ પર. આપ કયા ઇલાકામાં છો આપ અમે જણાવી શકો છો, કેમ કે જે રીતે આપ જોઈ રહ્યા છો જે ગતિથી આ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વડોદરાવાસીઓના ફરીથી જોરદાર વરસાદ
ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. સોસાયટીના લોકો હેરાન થયા. હવે વીજળીના કડાકા સાથે સાહેબગંજ વિસ્તારમાં અત્યારે મન મૂકીને એક રાજા વસી રહ્યા છે. માઇક ચાલતી નહીં બંધ. જીતેન્દ્રસિંહ પી રાજ આપણી સાથે જોડાયા છે. દેવભાઈ છે સમા સાવલીમાં છે. વિજય મહિડા આપણી સાથે જોડાયા છે. અબ્રામભાઈ જોડાયા છે આપણી સાથે. સુજલ રાણા જોડાયા છે. જે રીતે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. મહેન્દ્ર રાજપૂત, પ્રિતેશ પ્રજાપતિ સમા રોડ જોરદાર વરસાદ પડે છે. ઝાકીર શેખ આપણી સાથે જોડાયા છે. નિર્મલ ભાવસાર માંડવી સંદીપ સિટીમાં વરસાદ છે. ઓકે. ધ્રુવ દેસાઈ, સલમાન પટેલ, દશરથ કહાર, સંજય રાઠોડ, નિશાદભાઈ છે આપણી સાથે, આકાશ શાહ, સલીમ શેખ, ચારુલ પટેલ, મહેશ પરમાર, નવાયાર, કેવલભાઈ આપણી સાથે જોડાયા છે. રવિ સિંધા છે. ફહીમ સૈયદ આપણી સાથે જોડાયા છે. ઘણા બધા લોકો અત્યારે જોડાયા છે લાઈવમાં. પણ જે રીતે આપ જોઈ રહ્યા છો, હર્ષદભાઈ જોડાયા છે આપણી સાથે. વિપુલ વાઘેલા છે પદમલા ગામમાં, વડોદરામાં. જે રીતે આપ જોઈ રહ્યા છો કે સયાજીગંજ વિસ્તાર છે, અને સયાજીગંજ વિસ્તારમાં આપ કયા વિસ્તારમાં છો, કેવું વરસાદ ત્યાં વરસી રહ્યો છે. કેમ કે ફરીથી તંત્રની તો આંખ ફરી ખુલશે, પણ લોકોની પણ અત્યારે જે સોસાયટી અને જે રોડ પર પાણી ભરાયા ગયા ભરાઈ ગયા. ન્યુ વીઆઈપી રોડ પર છે. કમલેશ જોશી આપણી સાથે જોડાયા છે. ઉપેન્દ્રસિંહ ગોહિલ, પ્રદીપસિંહ મહિડા વાઘોડિયા રોડ પર નથી. પીનલ રાજપૂત, સુનાલ રાણા,
હા 2 મિનિટ બીજા જા રહે. રાકેશ સોલંકી, દિલીપભાઈ આપણી સાથે જોડાયા છે, કરશન રાણા, સંજય રાઠોડ, ગણેશ જોશી, કારેલબાગ માં પણ છે વરસાદ. નિકિત ચૌહાણ, અમારી બાજુ નહીં બોડેલી બાજુ. કોમલ રાઠોડ, વિશ્વ હાર્દિક પંચાલ, નહી લાગતું, મને નહી લાગતું ધીરે થશે. હવે ચૌહાણ આપણી સાથે જોડાયા છે, બાદલ વારસિયામાં પણ છે. ઓકે, કેતનસિંહ ગોહિલ, પઠાણ ફિરોજ, સુપ્રિયા દીક્ષિત, મોહિન શેખ, નાઇસ જોબ, થેન્ક યુ મોહિનભાઈ, નિલેશ પરમાર, સૈયદ અલી મોહમ્મદ કાંદલિયામાં પણ. ઓકે, અશરફભાઈ છે, દક્ષાભાઈ, દક્ષા સોલંકી મકરપુરામાં નથી, મિતુલ શાહ છે આપણી સાથે, પટેલ પ્રકાશ, નિમેશભાઈ છે આપણી સાથે, આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો જે રીતે વરસાદ વરસી રહ્યો છે. દિલીપભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે, કેતન ભટ્ટ, વાઘોડિયા રોડ પર પણ ધમાકેદાર ચાલુ થયું છે. સોલંકી કરણ આપણી સાથે છે, મિતુલ જોશી, દિલીપભાઈ છે આપણી સાથે, નારાયણ ડી પટેલ કારેલબાગમાં જોરદાર છે. રાજપૂત સંજય, સમામાં ફૂલ ચાલુ છે. વિજય શર્મા, અટલાદરા વિસ્તારમાં ચાલુ છે. ઓકે, ચિરાગ ચાવડા, પાદરામાં ઝરમર ઝરમર છે. ઓકે, મહેશ માલી, પાર્થભાઈ છે, નિલેશ રાઠોડ, સુનિલભાઈ છે આપણી સાથે, હેતલ, રાહુલ વનકર, રોહિત હસમુખ, મિતુલ શાહ, યોગેશભાઈ છે આપણી સાથે, ગોત્રીમાં સેવાસી, દીના ગાંધી છે, ન્યુ વીઆઈપી રોડ ખોડિયારનગર, ચેતનભાઈ છે આપણી સાથે, જલ્પા, નિકિતભાઈ છે વાઘોડિયા રોડ પર ફૂલ રેન છે, હેમંત સોની, કમલેશભાઈ છે વડોદરા શહેરના, હેમંત સોની સિટીમાં જોરદાર ચાલુ છે. ઓકે, હરીશ વનકર છે, ગણેશભાઈ છે, પટેલ, રાજેન્દ્ર, વિપુલ બારોટ, અત્યારે વિપુલ બારોટ ભાઈ અઘરું તો ના કહેવાય, પણ જે રીતે
જો ઉપરવાસમાં અત્યારે વરસાદ બંધ છે. અને બીજી સારી વાત વડોદરા માટે એ છે કે વિશ્વામંત્રીનું જે લેવલ છે એ ઘટી ગયું છે, એક આપણા માટે સારી વાત છે. પણ જો આવો ને આવો વરસાદ ચાલુ રહેશે અને ઉપરવાસમાં જો કદાચ વરસાદ ફરી ચાલુ થયું તો કદાચ તકલીફ પડી શકે છે. પણ અત્યારે કોઈ પણ ટેન્શન વડોદરાને લેવાની જરૂર નથી. પ્રણવ શાહ છે, વાસના બાયલી ચાલુ છે, સૈયદ આકીફ, રજની રાણા આજવા રોડ પર જોરદાર છે. કેવું લાગી રહ્યું છે? ફરી ટેન્શન તમને લાગી રહ્યું છે કે વરસાદ ફરી ચાલુ થયું છે? હવે આટલા પેલા બે દિવસથી તો ટેન્શનમાં હતા, વરસાદ રોકાયો તો અમને થોડુંક હાશ થયો. પણ આ તો પાછું બેટિંગ ચાલુ કરી દીધું છે વરસાદે. માંડ સપાટી હજુ ઓછી થઈ નથી અને આ પાછી સપાટી વધવાની તૈયારી થઈ રહી છે. એટલે કોને ખબર, હવે ભગવાન કરે શું થાય શું નહીં. બાકી મને લાગતું નથી કે આવું ને આવું રહેશે તો પાણીને તકલીફ તો રહેવાની જ અમને લોકોને. અને સયાજીગંજમાં તો બહુ મોટી તકલીફ છે પાણીની અમારે લોકોને, તો બધાને પાણી ભરાઈ જાય છે. હા, પાણી ભરાઈ જાય છે. આપ લોકો વેપારી છો, વેપારી છો તો દુકાનમાં પાણી ભરાઈ જાય એવી સમસ્યા ઉભી થાય છે. કેટલું નુકસાન? નુકસાન તો ઘણું બધું થઈ છે ને. અમારે વેપારી માણસ છે અહીંયા આગળ, હવે અમે લોકો ઘડીએ ઘડીએ ત્યાં આગળ જઈને ચેક કરી છે કે પાણી કેટલું આવ્યું કેટલું આવે. આ તો બેટિંગ ફરીથી સ્ટાર્ટ કરી દીધું અને આ જો હવે ના રોકાય તો શું હાલત થાય અમે, અમારું મન જાણે કે ભાઈ શું છે શું નહીં. અમે લોકો બે દિવસથી તો ટેન્શનમાં છે જ ને. આ પછી એક બીજું ઉપાધિ ઉભી થઈ છે એટલે હજુ ટેન્શન વધી પછી વધી જ રહ્યું છે ને. આવો ને આવો વરસાદ બેટિંગ કરતું રહે તો શું કરવાનું પછી આપણે. લોકો પણ ચિંતા કરી રહ્યા છે. અહીંયા આગળ સયાજીગંજના જે વેપારી છે એ પણ કહી રહ્યા છે કે હવે આ વરસાદ ફરી ચાલુ થયું છે એટલે ચિંતાનો વિષય છે. કેમ કે જે રીતે આ વરસાદ, જે એક જ વરસાદમાં વડોદરા મહાનગર સેવા સદનની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી એની પોલ ખોલી નાખી હતી અને ઘણા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, ઘણા લોકોના દુકાનમાં પાણી ઘૂસી ગયા, ઘણા લોકો રોડ પર આવી ગયા હતા અને ખાડાઓ તો કેટલા બધા પડી ગયા છે દર્શક મિત્રો. જગ્યા જગ્યા ખાડા પડી ગયા, ભૂવા પડી ગયા, આવા પણ સમાચાર આપે જોયા હશે. આપ પણ શેર કરી શકો છો આપ ક્યાં છો અને અત્યારે કેવો વાતાવરણ છે ત્યાં આગળ, કે વરસાદ વરસી રહ્યો. કેમ કે અત્યારે સયાજીગંજમાં તો ધીમી ગતિ વરસાદ ફરી થઈ ગયો છે. ધીરે ધીરે મેઘરાજા હવે વરસી રહ્યા છે. વિનાયકભાઈ છે આપણી સાથે. તેજલ માલી આપણી સાથે જોડાયા છે. પટેલ દક્ષિતા છે, ફૂલ વરસાદ છે, ગોલ્ડન ચોકડી. કેતન ભટ્ટ કહી રહ્યા છે, કૌશરભાઈ અત્યારે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આમાં ગભરાવાની જરૂર નથી. પણ જે રીતે વિશ્વામંત્રીનું આપણા માટે એક સારા સમાચાર એ છે કે વિશ્વામંત્રી જે નદી છે એનું લેવલ અત્યારે ઘટી ગયું છે અને એમાં ચિંતા કરવાની કોઈ વાત છે નહીં. વડોદરાને અત્યારે આમ પણ નવનાથનું આશીર્વાદ છે અને વડોદરા હંમેશા સેફ રહે છે. કેમ કે જે હાલત બોરસદની થઈ, જે હાલત જૂનાગઢ સૌરાષ્ટ્રમાં થઈ રહી છે, જે હાલત પોરબંદરની થઈ, એવી હાલત અત્યારે વડોદરાની આપણે બચી ગયા છે. કોઈ જાનહાની નહીં થઈ એ સૌથી મોટી વાત છે. પણ જે રીતે જો આ કન્ટિન્યુ રહ્યું તો કદાચ ચિંતા કરવાની જરૂર રહેશે. દર્શક મિત્રો, આપ કયા વિસ્તારમાં છો અને અમને જાણ કરજો કે ક્યાં વરસાદ વરસી રહ્યો છે કે નહીં એ પણ કહેજો. અને પ્લીઝ તમે તમારા બાળકનું ધ્યાન રાખજો. કેમ કે હું પણ મારા બાળકને લઈને અહીંયા આગળ એના વાળ કપાવવા માટે આવ્યો હતો કેપિટલ પર અને લાઈવ રીટિંગ વરસાદ વરસ્યો તો હું લાઈવ રિપોર્ટિંગ તમારા સુધી પહોંચાડી રહ્યો છું. રતિલાલ રાઠવા છે,
નીતિશ રાજપૂત આપણી સાથે છે. કપિલ ગોસાઈ છે, તાંડલિયામાં પણ ચાલુ છે. સુરેશભાઈ છે આપણી સાથે, પૃથ્વીરાજ, દિલીપ ગોયલ છે આપણી સાથે, બાપો ચાલુ છે. ઓકે, અશ્વી, આશના મલિક, સોલંકી, શાહ વિકાસ, નિલેશ માછી, ધ્રુવ એસ જાદવ, અર્ચના દેશપાંડે, દર્શક મિત્રો, આપણા માટે સારી વાત એ છે કે જે રીતે વિશ્વામિત્રીનું લેવલ વધ્યું, આજવાની સપાટી વધી, દેવડેમમાંથી પાણી છોડવામાં આવ્યા અને પછી વિશ્વામિત્રીનું જળસ્તર વધી ગયું, જેના કારણે વિશ્વામિત્રીના જે પાસે જે લોકો પણ રહે છે એને વધારે ચિંતા હોય છે. પણ અત્યારે હાલ લેવલ ઘટી ગયું છે. હાલ આપ જોઈ રહ્યા છો કે હવે જે વરસાદની જે ગતિ છે એ ધીરી થઈ ગઈ છે. અમે આશા રાખીએ, ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે પટેલ જીતુ આપણી સાથે છે, જીજી વાલન છે, ચિરાગભાઈ પડિયાર મકરપુરામાં છે, અનિલ રાણા, ઘણા બધા દર્શકો છે અત્યારે, હેમંત પ્રજાપતિ આપણી સાથે મકરપુરામાં છે, ગિરીશ રાવલ, જયસિંહભાઈ છે આપણી સાથે, તંબોલી ભાઈ છે આપણી સાથે, જીગર આચાર્ય છે, ઠંડીમાં વરસાદ ફૂલ છે, અનિલ કાકા છે સયાજીપુરા, ઘણા બધા દર્શકો અત્યારે લાઈવમાં જોડાયા છે. હું જેટલા બી દર્શકોનું નામ બોલ્યું અને જેનું રહી ગયું હોય માફ કરજો, પણ તમારા અને તમારા પરિવારનું ધ્યાન રાખજો, ખાસ કરીને તમારા ઘરમાં જે નાના બાળકો હોય એનું ધ્યાન રાખજો. વરસાદ વરસતું હોય અને આગળ પાણી ભરેલું હોય તો પ્લીઝ કોઈ પણ પ્રકારનો રિસ્ક ના લેતા, અને ઝાડ હોય એની પાસે પણ ના રહેતા, અને જે વીજળીનો થાંભલો હોય છે એનાથી પણ તમારા પરિવારને તમે પણ દૂર રહેજો. આ વરસાદ છે અને વરસાદનું પાણી છે, હવે ખાડા બી પડી ગયા છે, ભૂવા બી પડી રહ્યા છે, તો પ્લીઝ તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતું રહેશે. ફરીથી તમામ જે લોકો લાઈવમાં જોડાયા હતા ફરીથી હું દિલથી આભાર માનું છું. તમારા પરિવારનું ધ્યાન રાખજો દર્શક મિત્રો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા પરિવારનું ખાસ ધ્યાન રાખવું. જેટલા પણ લોકો લાઈવમાં જોડાયા, અને ફરીથી હું તમને અને જેનું હું નામ બોલ્યું અને જેનું રહી ગયું હોય તો પ્લીઝ માફ કરજો.